હાય ફ્રેન્ડ્સ, નમસ્તે. જ્ઞાનજલકમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે વિજ્ઞાન અને ગણિતના આજે પદ્ધતિના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો તરીકે જોવાની છે. આપ જુઓ છો એ મુજબ જો આપ પાછળના વિદ્યાર્થીઓ છે તો કોઈ તમારા મિત્ર વર્તુળમાં છે તો ડિસ્ક્રિપ્શનની અંદર તમામ વિડીયોની લિંક મળી જશે, જરૂરથી એને શેર કરી દેજો. તો મિત્રો, આપણે શરૂ કરીએ વિજ્ઞાન અને ગણિતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 1 ની વાત કરીએ તો વિજ્ઞાન એટલે ચિંતનાત્મક જાગૃત વૈધક પરિશીલન, વિવેચનાત્મક સુસ્ત દ્રષ્ટિનું ઘડતર, સમસ્યાનું તદ્દન રૂપ અન્વેષણ અને ઉપરના બધા જ. મિત્રો, ખાસ તમને એક વિનંતી છે કે જે કોઈ ફ્રેન્ડ્સ છે એ કમેન્ટ બોક્સની અંદર છે આન્સર જરૂરથી આપજો, એટલે તમને પણ ખ્યાલ આવે કે કેટલા માર્ક્સ છે તમારા થયા છે. ઉપરના બધા જ સાચા છે. માધ્યમિક કક્ષાઓમાં વિજ્ઞાન શિક્ષણનો સમાવેશ ક્યારથી થયો? 1857, 1862, 1854 કે 1883? માધ્યમિક કક્ષામાં વિજ્ઞાન શિક્ષણનો સમાવેશ છે મિત્રો 1857થી થયો. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 છે, વિજ્ઞાનના સ્વરૂપમાં કઈ બાબતો સમાયેલી છે? પ્રકૃતિ પર નિયંત્રણ, સિદ્ધાંત તથા નિયમોની સ્થાપના, જ્ઞાનેન્દ્રિયો દ્વારા કુદરતનું નિરીક્ષણ કે ઉપરની બધી જ? તો અહીં તમારો વિકલ્પ આવશે ઉપરની બધી જ. ભારતમાં વિજ્ઞાન શિક્ષણને વિકાસની શરૂઆત ક્યારથી થઈ હતી? 1862, 1854, 1886 કે 1887? આપનો યોગ્ય પ્રત્યુત્તર આવશે 1854. ત્યાર પછી મિત્રો પ્રશ્ન જોઈએ આપણે અલગ તો શૈક્ષણિક મનોવિજ્ઞાનના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શૈક્ષણિક સાધનો બહોળો ઉપયોગ કયા પ્રકારના આયોજનમાં કરવામાં આવે છે? તાસ આયોજન, એકમ આયોજન, વાર્ષિક આયોજન કે ઉપરના પૈકી એક પણ નહીં? તો અહીં તમારો જે રાઈટ આન્સર આવવો જોઈએ એ આન્સર કયો આવશે? જી હા, જો તમે સાચો જવાબ આપી રહ્યા છો અહીંયા તો તમારો ઉત્તર છે અહીંયા બનશે એકમ આયોજન. હેતુ નિર્ધારણ ખાલી જગ્યા પ્રક્રિયા નથી, જટિલ, વિસ્તૃત, સરળ કે કઠિન? આપ જાણો છો એમ દરેક પાઠ આયોજન વખતે તમે એક હેતુ છે એને ધ્યાનમાં લ્યો છો કે તમારા જે પાઠ આયોજન પછી તમે જે અભ્યાસ કરાવશો એ અભ્યાસના અનુસંધાને તમારા કયા કયા હેતુઓ છે અને ફળશ્રુતિ છે આપને પ્રાપ્ત થાય છે. તો પ્રસ્તુત જે વિધાન છે એની અંતર્ગત આપણે વાત કરીએ તો શું આવશે જવાબ? અહીંયા તમારે કહેવાનું છે મને. યસ, વેન યુ ગીવ આન્સર, જો તમે આન્સર આપો છો સરળ તો યાદ રાખજો તમારો જવાબ સાચો છે. ક્વેશ્ચન નંબર 7 ઉપર જઈએ. એકમ આયોજનને કેટલા તાસ સુધીનું આયોજન છે? 3-8 તાસ, 2-8 તાસ, 3-7 તાસ કે 3-8 તાસ? તમારો યોગ્ય પ્રત્યુત્તર આવશે 3-8 તાસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, હેતુની આધારશિલા કેટલી છે? 4-2-1 કે 3? તો તમારો અહીંયા જવાબ આવશે 3 છે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ તો વિજ્ઞાન શિક્ષણનું સમગ્ર આયોજન કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? 2-3-4 કે 5? તો અહીંયા તમારો જે સાચો જવાબ આવશે એ કયો આવશે તમારે જણાવવાનું છે. તો તમારો સાચો જવાબ આવશે 3. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, મનોવૈજ્ઞાનિક આધારશિલા અંતર્ગત કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો તમારી પાસે 4 વિકલ્પો છે, માનસિક શક્તિનો વિકાસ, સમસ્યા અને તેનો ઉકેલ દ્વારા મળતું પ્રેરણ, શૈક્ષણિક સંક્રમણ અને ઉપરોક્ત બધા જ. તમારો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત પૈકી બધા જ. વિજ્ઞાન શિક્ષણના સામાન્ય હેતુઓ કેવા લક્ષણો ધરાવે છે? અધ્યતા કેન્દ્રીય, પરિવર્તનશીલ, સ્પષ્ટ અને અસંદિગ્ધ કે ઉપરોક્ત બધા જ? તો તમારો સાચો જવાબ આવશે અહીંયા ઉપરોક્ત બધા જ. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો હેતુ જ્ઞાનાત્મક ક્ષેત્રનો નથી? રસ, જ્ઞાન, સમજ અને ઉપયોગ. રસ છે તમારો જ્ઞાનાત્મક ક્ષેત્રનો નથી, બરોબર છે? તો ખાસ યાદ રાખજો આવા પ્રશ્નો છે તમને પરીક્ષાની અંદર પૂછાતા રહેતા હોય છે. વિડીયોને લાઈક અને શેર આપના મિત્રો સુધી જરૂરથી કરજો. ક્વેશ્ચન નંબર 13 ઉપર જઈએ, અધ્યેતાઓ વિજ્ઞાન વિષય સાધનોને રચે પ્રસ્તુત હેતુનો સમાવેશ કયા પ્રકારનો થશે? કૌશલ્ય, ઉપયોગ, સમજ કે જ્ઞાન? તો અહીં આપનો પ્રતિઉત્તર આવશે જ્ઞાન. વિજ્ઞાનનો સમાજ વિદ્યા સાથે અનુબંધ છે એવું નીચે પૈકી કઈ બાબતના આધારે કહી શકો છો? તો મિત્રો અહીંયા તમારો સાચો જવાબ આવશે, હાથ પગ ધોઈને જમવા બેસવું. શૈક્ષણિક હેતુઓને કેટલા ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે? 2-3-4 કે 5? તો તમારો અહીંયા સાચો જવાબ આવશે 2. ત્યાર પછીનો પ્રશ્ન ઉપર જઈએ મિત્રો,
કૌશલ્યના હેતુને ક્યાં શૈક્ષણિક ક્ષેત્રમાં આવરી લેવાય છે? જ્ઞાનાત્મક, ભાવાત્મક, મનોશારીરિક કે ઉપરના પૈકી કોઈ પણ નહીં, તો મનોશારીરિક આવશે. 17મો પ્રશ્ન છે મિત્રો કે વ્યાયામ પદ્ધતિથી વિજ્ઞાન વિષય વસ્તુને કયા એકમ શીખવી શકાય છે? વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર, આર્કિમિડીઝનો પ્રયોગ, વૈજ્ઞાનિક શોધખોળ કે નૈસર્ગિક સંપત્તિ, પાણી, જીવ વિસ્તારો વગેરે. અહીં આપનો પ્રતિ ઉત્તર છે કયો રહેશે? તો બિલકુલ જણાવી દેજો ભાઈ. જે પણ મિત્રો રાઈટ જવાબ આપી રહ્યા છે એવા તમામ મિત્રોને આપણે કહી રહ્યા છીએ કે જવાબ કમેન્ટ્સ બોક્સની અંદર ફટાફટ જણાવશો. ચાલો, શું આવશે જવાબ અહીંયા? યસ, તમે સાચો જવાબ છે અહીંયા આપશો. આર્કિમિડીઝનો પ્રયોગ, તો તમારો જવાબ બિલકુલ સાચો છે. ધેન આપણે જઈએ પાઠ આયોજન લેખિતમાં શા માટે હોવું જોઈએ, તો તમારો રાઈટ જવાબ છે અહીંયા આવશે. શિક્ષકના અક્ષર સારા થાય, લેખન કાર્ય પ્રત્યેની સુખ દૂર થાય, શિક્ષકની ભૂલોનો ભોગ બનતો નથી, શિક્ષણનું કાર્ય લેખન સાથે સંબંધિત છે. તો અહીં આપનો પ્રતિ ઉત્તર આવશે શિક્ષણનું કાર્ય લેખન સાથે સંબંધિત છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો નીચેના પૈકી કયું શૈક્ષણિક સાધન નથી? બુલેટિન, બોર્ડ આલેખ, સ્થિર ચિત્રો કે કાપા કાર્ય. તમારો રાઈટ જવાબ આવશે કાપા કાર્ય. નીચેના પૈકી કયું સ્વાધ્યાય એકમ 5 દરમિયાન આપી શકાય છે? 10 ટૂંકા પ્રશ્નો તૈયાર કરવા, સ્વાધ્યાય પત્રમાં વૈજ્ઞાનિક કારણો લખવા, વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ આધારિત એક પ્રવૃત્તિ કરવી, ઔદ્યોગિક સ્થળોની મુલાકાત લેવી. તો આપનો અહીં યોગ્ય પ્રતિ ઉત્તર રહેશે ઔદ્યોગિક સ્થળોની મુલાકાત લેવી. ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ તો વર્ગખંડમાં અધ્યાપકની પ્રવૃત્તિ કઈ હોઈ શકે નહીં? યાદ કરવું, સમસ્યા રજૂ કરવી, સંવાદ રજૂ કરવા, વાર્તાલાપ રજૂ કરવા. તમારો યોગ્ય પ્રતિ ઉત્તર છે અહીંયા આવશે યાદ કરવું. ત્યાર પછી મિત્રોનો ક્વેશ્ચન જોઈએ આપણે, તો હવે આવશે તમારો પ્રશ્ન, સ્વાધ્યાય ક્યાં હેતુસર આપવામાં આવે છે? શિક્ષકને સમય બચાવવા માટે, વિદ્યાર્થીને કામ મળી રહે તે માટે, શીખેલા કૌશલ્યને દ્રઢ કરવા માટે કે શિક્ષકની શક્તિ બચાવવા માટે? આપનો અહીં યોગ્ય પ્રતિ ઉત્તર છે કયો આવશે? તો જી હા, તમે જો જવાબ આપો છો શીખેલા કૌશલ્યને દ્રઢ કરવા, તો તમારો જવાબ સાચો છે. સમયનો સારો બચાવ કઈ પદ્ધતિમાં થાય છે? વ્યુરિસ્ટિક પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ કે નિદર્શન પદ્ધતિ? આપનો યોગ્ય પ્રતિ ઉત્તર છે અહીંયા રહેશે નિદર્શન પદ્ધતિ. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે, કયું નિદર્શન પાઠના આયોજનનું પગથિયું નથી? તો તમારે યાદ રાખવાનું છે કે પ્રશ્નોની રજૂઆત, આયોજન અને તૈયારી, પાઠ્ય વસ્તુની રજૂઆત કે પાઠની પ્રસ્તાવના. તમારો રાઈટ જવાબ આવશે પ્રશ્નોની રજૂઆત. નિદર્શન પાઠ આયોજનમાં કેટલા પગથિયા છે? 6, 7, 8 કે 4? તો તમારો રાઈટ જવાબ છે અહીંયા આવશે નિદર્શન પાઠ આયોજનમાં 6 પગથિયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિદર્શન પદ્ધતિ નીચેના પૈકી કઈ વાતને સમર્થન કરે છે? ટીચર ટીચ એઝ ધે વેર થોટ, ટ્રુથ ઇઝ ધેટ વિચ વર્ક, ટીચિંગ ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી અને લર્નિંગ બાય ડુઈંગ. નિદર્શન પદ્ધતિ છે એ કઈ બાબતને સૂચન કરે છે? જી હા મિત્રો, ટ્રુથ ઇઝ ધેટ વિચ વર્ક્સ, બરોબર છે. 27મો પ્રશ્ન છે, પ્રયોગ પદ્ધતિ કયા સિદ્ધાંતના આધારે કાર્ય કરે છે? તો કે ટ્રુથ ઇઝ ધેટ વિચ વર્ક્સ, લર્નિંગ બાય ડુઈંગ, સાયન્સ ઇન સબથિંગ વિચ મસ્ટ વર્ક, સાયન્સ ઇઝ ડન ડેડલી ઇટ ઇઝ વર્સ ધેન યુઝલેસ. તો અહીં તમારે યાદ રાખવાનું લર્નિંગ બાય ડુઈંગ. પ્રોજેક્ટ પદ્ધતિ વૈજ્ઞાનિક સ્વરૂપમાં ઢાળવાનું કામ કોણે કર્યું છે? જ્હોન ડ્યુઈ, સ્વિટ્સન, બેલાર્ડ કે પછી કિલપેટ્રિક? અને તમારો સાચો જવાબ આવશે કયો આવશે? જી હા, તમે જો જવાબ આપી રહ્યા છો અહીંયા કિલપેટ્રિક, તો તમારો જવાબ બિલકુલ સાચો છે. 29મો પ્રશ્ન છે, પ્રયોગ પદ્ધતિના કેટલા વિભાગ છે? 1, 3, 2 કે 4? તો અહીં તમારો સાચો જવાબ આવશે 2 વિભાગ છે. પ્રયોગ પદ્ધતિની મર્યાદા કઈ છે? દરેક વિદ્યાર્થીના જૂથને આપવામાં આવેલ સાધનો સેટ શાળા પાસે હોતા નથી. આ પદ્ધતિ વિદ્યાર્થીઓનું કૌશલ્ય વિકસતી નથી. શિક્ષકનો બગાડ, શિક્ષણના સમયનો બગાડ થાય છે. અભ્યાસક્રમ પૂરો થઈ શકતો નથી. અહીં તમારો જવાબ આવશે, દરેક વિદ્યાર્થીના જૂથને આપવા માટે જેટલા સાધનોના સેટ હોય એટલા શાળા પાસે હોતા નથી. તો મિત્રો, આ હતા પાર્ટ 1 વિજ્ઞાન અને ટેકનોલોજીની વિવિધ પદ્ધતિને લગતા પ્રશ્નો.
આશા રાખીએ કે આપને આ વિડીયો મદદરૂપ બન્યો હશે. આપના મિત્રો સુધી જરૂરથી શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને આપના 30માંથી કેટલા સાચા પડેલા છે કમેન્ટ કરજો. બાય બાય, સી યુ, ટેક કેર. મળું છું એક નવા વિડીયો સાથે. ઓલ ધ બેસ્ટ.